नमस्कार विद्यार्थी मित्रों, अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एजुकेशन में आपनु स्वागत छे। विषय विज्ञान धोरण 6 प्रकरण 4 वस्तुओना जूथ बनावा। आगला भागनी अंदर आपणे जे घन पदार्थों हता ए घन पदार्थोना द्राव्य अने अद्राव्य पदार्थों विषय आपणे समझण मेळवी गया। हवे आपणे जोईए छे कि प्रवाही पदार्थों होय छे ए प्रवाही पदार्थों केवी रीते पाणीनी अंदर द्राव्य अने अद्राव्य होय छे एना विषे आपणे समजण मेळवीशुं। प्रवृत्ति नंबर 5 छे आ प्रकरणनी अंदर। तो आपेला जे प्रवाही होय छे ए प्रवाहीओ पाणीनी अंदर मिश्रित थाय छे के नहीं ते तपासवानुं छे। एनी अंदर आपणे प्रवाहीओ तरीके विनेगर लईशुं, सरसोनुं तेल लईशुं, लींबूनो रस लईशुं, पछी नारियेળનું तेल लईशुं अने केरोसिन लईशुं। साधन तरीके आपणे કાચના 5 પાત્ર, અલગ પ્રકારના પ્રવાહીઓ માટે પાણી, ચમચી। ત્યાર પછી પદ્ધતિ જોઈએ। કાચના પાત્ર લઈએ છે આપણે 5। દરેક પાત્રની અંદર આપણે જોઈતા એટલા પ્રમાણમાં અર્ધે સુધી પાણી ભરીશું। તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો લીંબુનો રસ છે, ત્યાર પછી વિનેગર હોય છે, બરાબર છે, એ પણ એસિડ પદાર્થ છે। હવે જે પહેલા પાત્રમાં 3 ચમચી વિનેગર નાખીશું, પછી બીજા પાત્રની અંદર સરસવનું તેલ નાખીશું, પછી એમ ચોથા પાંચમા અને પાત્રની અંદર આપણે વારાફરતી જે પદાર્થો છે એટલે લીંબુનો રસ, નારિયેળનું તેલ, કેરોસીન, આવા અલગ અલગ પ્રકારના જે પદાર્થો છે એ પ્રકારના પદાર્થો આપણે એની અંદર નાખતા હોઈએ છીએ। ત્યાર પછી જે પાત્ર હોય છે એ પાત્રમાં પ્રવાહીના મિશ્રણને ચમચી વડે બરાબર આપણે હલાવીશું, બરાબર છે। જે પાત્ર હોય છે એ પાત્રમાં પ્રવાહીના મિશ્રણને ચમચી વડે આપણે બરાબર હલાવીશું। આ દરેક જે પ્રવાહી છે એના મિશ્રણને પાત્રની અંદર ચમચી વડે હલાવવાનો પ્રયત્ન કરીશું। ત્યાર પછી પાત્રની અંદર બરાબર હલાયા પછી 5 મિનિટ સુધી એની રાહ જોવાનો આપણે પ્રયત્ન કરીશું। તો 5 મિનિટ પછી પાત્રમાં પ્રવાહી પાણી સારી રીતે મિશ્રિત થયા છે કે નહીં તેનું આપણે અવલોકન કરવામાં આવશે, બરાબર છે। દરેક પદાર્થોને પાણી લીધા પછી ઓગાળવાનો આપણે પ્રયત્ન કર્યા પછી એનું 5 મિનિટ પછી એની રાહ જોવાની રહેશે। ત્યારબાદ સરકો લીંબુનો રસ છે એ પાણીની અંદર આપણે અવલોકન કરીશું। તો જે પ્રવાહી પદાર્થોની અંદર સરકો છે એટલે કે વિનેગર છે, લીંબુનો રસ છે, આવા જે પદાર્થો છે એ પોતે સારી રીતે પાણીની અંદર પોતે મિશ્રિત થયેલા આપણને જોવા મળતા હોય છે। ખાસ કરીને જ્યારે સરસવનું તેલ છે, નારિયેળનું તેલ છે અને કેરોસીન છે એ પાણીની અંદર પોતે મિશ્રિત થયેલા આપણને જોવા મળતા હોતા નથી। નિર્ણય આપણે એ કર્યો છે કે હવે આપણે સરકો છે અને લીંબુ છે એ લીંબુનો રસ છે એ પાણીની અંદર દ્રાવ્ય થયેલા હોય છે, એટલે કે આવા જે પદાર્થો છે આપણે એને દ્રાવ્ય પદાર્થ તરીકે ઓળખીએ છીએ। જ્યારે સરસવનું તેલ છે, નારિયેળનું તેલ છે અને કેરોસીન છે પોતે પાણીની અંદર પોતે દ્રાવ્ય હોતા નથી, બરાબર છે। તે અલગ પ્રકારનું સ્તર પાણીની અને પ્રવાહીનું અલગ પ્રકારનું સ્તર આપણને જોવા મળતું હોય છે, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પાણીની ઉપરની બાજુએ કેરોસીન જોવા મળે છે અને પાણી છે પોતે નીચેની બાજુએ આપણને જોવા મળતું હોય છે। તો વાયુની અંદર વાત કરીએ તો કેટલાક વાયુઓ પણ પાણીમાં દ્રાવ્ય છે, જેમ પ્રવાહી અને ઘન પદાર્થો હતા એવી રીતે વાયુઓ પણ કેટલાક દ્રાવ્ય છે અને કેટલાક પોતે અદ્રાવ્ય છે, એટલે કે દ્રાવ્ય હોતા નથી। તો સામાન્ય રીતે કેટલાક વાયુઓની વાત કરીએ તો પાણીની અંદર થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે, બરાબર છે। તો કેટલાક વાયુઓ પાણીની અંદર થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે, તો ઉદાહરણ તરીકે જોઈએ છે કે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ હોઈ શકે છે। દ્રાવ્ય ઓક્સિજન વાયુ હોવાને કારણે તો પાણીમાં રહેલા જે પ્રાણીઓ છે, જળચર પ્રાણીઓ છે, એમાં ઓગળેલો ઓક્સિજનનો પોતે શ્વસન તરીકે ઉપયોગ કરી શકે છે। વનસ્પતિ પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટે પોતે એમાં રહેલા ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે, બરાબર છે। તો અહીંયા તમે જુઓ છો કે આ જે પાણી છે એ પાણીમાં રહેલા ઓક્સિજનના પરપોટા તમે જોઈ શકો છો। ત્યાર પછી જે વનસ્પતિ પ્રાણીઓ જે
अंदर रहेला जे प्राणीओ छे, जलचर प्राणीओ छे, माछली पण एमां रहेला ऑक्सिजनो उपयोग करी शके छे, बराबर छे। तो आमां आवेलो जे ऑक्सिजन छे एनो उपयोग करीने पोते वनस्पति अने प्राणीओ पोते उपयोग करी शकता होय छे। हवे वस्तुओ पाणीमां तरे छे अने डूबे छे, बराबर छे। तो वस्तुओ पाणीमां तरे छे अने डूबे छे केवी रीते? तो केटलाक पदार्थो एवा होय छे के पाणी उपर तरे छे, अथवा तो केटलाक पोते एवा होय छे के पण डूबी पण जता होय छे। तो कोई तळावना पाणीनी सपाटी उपर आपणे जोईए छे के वनस्पतिना सुकायेला पांदड़ा छे ए उपरनी बाजू तरे छे, अने कांकरा होय छे जेने आपणे फेंकवामां आवे तो जे पांदड़ानी नीचेनी बाजूनी आपणने जोवा मळता होय छे। तो आवा अलग अलग प्रकारोने आधारे आपणे वस्तुओ पाणीमां तरे छे अने केटलाक डूबी जता होय छे। तो कांकरा छे अंदरनी बाजू डूबी जता आपणने जोवा मळता होय छे, बराबर छे। अने त्यारे मधनुं टीपू લઈએ છે ત્યારે મધનું ટીપું છે પાણી ભરેલા પ્યાલાની અંદર નાખવામાં આવે તો મધના ટીપા છે ઉપરની બાજુએ આપણને જોવા મળતા હોય છે। તો આપણે અહીંયા ત્રણ વસ્તુ વિશે જોઈ ગયા, પાંદડા હોય છે એ ઉપરની બાજુએ તરે છે, જ્યારે કાંકરા હોય છે એ તળાવમાં ફેંકવાને નીચેની બાજુએ જતા રહે છે, અને જ્યારે મધનું ટીપું આપણે લઈએ, કોઈ પણ તેલનું પણ ટીપું લઈએ, તો એ પોતે પાણીની ઉપરની બાજુએ આપણને જોવા મળતું હોય છે। તો આપણે અહીંયા જે સમુદ્ર છે એના પર પાણીનું પાણીના ઉપરની બાજુએ આપણે ટીપું પાંદડું જોવા મળતું હોય છે, સાથે સાથે એ પણ આપણે જોઈએ તો કે આપણે અહીંયા જે પાણી ભરેલી બરણી છે તો બરણીની અંદર આપણે રેતી નાખવામાં આવે તો રેતી નીચેની બાજુએ આપણને જોવા મળતી હોય છે, અને પાણી છે ઉપરની બાજુએ આપણને જોવા મળતું હોય છે। હવે જોઈએ છે પારદર્શક પદાર્થ। તો પારદર્શકને આધારે પણ આપણે પદાર્થોના વર્ગીકરણ કરી શકીએ છીએ। તો પારદર્શક પદાર્થોની વાત કરીએ તો એવા પદાર્થો કે એની પહેલાં વ્યાખ્યા જોઈએ કે એવા પદાર્થો કે જેમાંથી વસ્તુઓને આપણે જોઈ શકીએ છીએ તેને પારદર્શક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। તો કાચ, પાણી, વાયુ કેટલાક પારદર્શક પદાર્થો છે, એને આપણે ઉદાહરણ તરીકે એને ઓળખતા હોઈએ છીએ, બરોબર છે। આપણે કેટલીક દુકાનદાર હોય છે તો દુકાનદારની અંદર જોઈએ છે તો બિસ્કિટ, મીઠાઈઓ હોય છે, અન્ય ખાદ્ય પદાર્થો પણ આપણે જોઈએ છે, કાચ હોય છે, કાચ અથવા પ્લાસ્ટિકનો પણ એવા પદાર્થો છે કે જે આપણે પારદર્શક પદાર્થ તરીકે ઓળખીએ છીએ। એની મદદથી આપણે દુકાનની અંદર રહેલી કોઈ પણ વસ્તુઓને આપણે સ્પષ્ટ રીતે આરપાર રીતે આપણે જોઈ શકતા હોઈએ છીએ, જેથી ખરીદનારોને આ વસ્તુઓ સરળતાથી પોતે જોઈ શકે, બરાબર છે। તો આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈએ છીએ કે પાણી ભરેલો કાચનો પ્યાલો છે, તેની અંદર કાચની વસ્તુ આપણે કાચની જે આરપાર વસ્તુ જોવાને કારણે અંદર રહેલું પાણી પણ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, અને પાણીની બહારની બાજુએ પણ આપણે સામેની બાજુએ પણ બીજી વસ્તુઓ પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ। ત્યાર પછી આપણે અહીંયા પ્લાસ્ટિકની શીટ આવે છે, એ પ્લાસ્ટિકની શીટ પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ પાતળી, બરાબર છે। એ પ્લાસ્ટિકની પાતળી શીટને પણ ની મદદથી પણ આરપાર વસ્તુઓને આપણે જોઈ શકતા હોઈએ છીએ। ત્યાર પછી જોઈએ છે અપારદર્શક પદાર્થ। તો એવા પદાર્થો છે કે જેને આરપાર વસ્તુઓને જોઈ શકતા નથી તો તેને આપણે અપારદર્શક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। આના પારદર્શક પદાર્થથી વિરુદ્ધ પ્રકારનું હોય છે। તો એવા પદાર્થો કે જેમને આપણે આરપાર રીતે જોઈ શકતા નથી એવા પદાર્થોને અપારદર્શક પદાર્થ તરીકે ઓળખીએ છીએ। લાકડું હોય છે, પૂઠું હોય છે, ધાતુ હોય છે, બરાબર છે, આવા જે પદાર્થો છે એને આપણે અપારદર્શક પદાર્થ તરીકે ઓળખીએ છીએ, એટલે કે એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રકાશ પસાર થઈ શકતો નથી। તો અહીંયા એલ્યુમિનિયમની શીટ આવેલી છે, એલ્યુમિનિયમ શીટમાં પણ આપણે જોઈએ છીએ આ ધાતુ છે, એમાંથી કોઈ પણ પ્રકાશ પસાર થઈ શકતો નથી। ત્યારબાદ લોખંડ છે, લાકડું છે, તો લાકડાની અંદર પણ શીટ હોય છે, તો લાકડાની શીટ પણ આપણે એમાંથી પસાર થઈ શકતા નથી, બરાબર છે। ત્યાર પછી જોઈએ છે પારભાસક પદાર્થ। તો કેટલાક પદાર્થો એવા હોય છે કે જેમાંથી વસ્તુઓ જોઈ શકાય છે પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, તેને આપણે પારભાસક પદાર્થ તરીકે ઓળખીએ છીએ।
બરાબર છે. તો અહીંયા ઉદાહરણ તરીકે કાગળના જે ધબ્બા હોય છે, બરાબર છે, કાગળના ધબ્બાને જોવાને કારણે આપણે સમજી શકીએ છીએ કે કાગળના ધબ્બામાંથી આપણે કોઈ પણ પ્રકાશ છે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, એમાંથી કોઈ પણ પ્રકાશ પોતે પસાર થઈ શકતો નથી, બરાબર છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા કાગળના તેલવાળો ધબ્બો આપણે જોઈ શકીએ છીએ. હવે છેલ્લો ટૉપિક આપણે જોઈએ કે વસ્તુના જૂથ બનાવવાના ફાયદા શું થાય, બરાબર છે. આખા ચેપ્ટરની અંદર અલગ અલગ પ્રકારના આપણે જૂથ બનાવવાનો પ્રયત્ન કર્યો, આકાર, કદ, રંગ, બરાબર છે, એની વસ્તુઓના ગુણધર્મને આધારે એનો આપણે જૂથ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો હવે વસ્તુના જૂથ મુજબ ગોઠવવાથી આપણને જરૂરી વસ્તુઓને પહેલાં તો સહેલાઈથી આપણે શોધી શકીએ છીએ, બરાબર છે. તો વસ્તુના જૂથ બનાવવાથી આપણે કોઈ પણ વસ્તુને સહેલાઈથી જોઈ શોધી શકીએ છીએ. આપણે કરિયાણાની દુકાનમાં જોઈએ તો કઠોળ હોય છે, પછી અનાજ હોય છે, આવા અલગ અલગ પ્રકારના જે પદાર્થો છે એને અલગ અલગ રીતે જગ્યાએ ગોઠવવાથી આપણને કોઈ પણ વસ્તુ જો લેવી હોય તો એ સહેલાઈથી આપણે એને શોધી શકતા હોઈએ છીએ. તેવી રીતે આપણે જે પદાર્થ છે એ દરેક પદાર્થના ગુણોનો પણ અભ્યાસ સરળતાથી કરી શકતા હોઈએ છીએ. સાથે સાથે આ ગુણોને આધારે એના જેવી જ પેટર્નો તૈયાર કરી શકતા હોઈએ છીએ, બરાબર છે. એન જેવી જ પેટર્નો તૈયાર કરવામાં આપણને સરળતા પડે છે, આપણને સુવિધાજનક બનતી હોય છે. ત્યાર પછી આપણને પાસે જો વસ્તુની સહેલાથી આપણે ગોઠવી શકતા હોઈએ તો આપણને ખબર પડી જાય છે કે વસ્તુનો સ્ટોક કેટલો છે, એટલે કે વસ્તુ કેટલા પ્રમાણમાં છે, બરાબર છે, અને કેટલી કઈ વસ્તુ આપણને ખૂટી ગઈ છે, કઈ વસ્તુ ઓછી છે, તો એની પણ આપણે સરળતાથી માહિતી પ્રાપ્ત થતી હોય છે. તો આવા ઘણા બધા ફાયદાઓ આપણે વસ્તુઓના જૂથ બનાવવાથી થતા હોય છે. તો આ પાઠ આપણો પૂરો થાય છે. આભાર.